हाई फ्रेंड्स, हवे तमे ज्यारे स्पष्ट छो कि गायनेकोमास्टिया करेक्शन माटे सर्जरी सिवाय कोई ज ऑप्शन नथी, त्यारे तमारा माटे ए जाणवू पण खूब अगत्यनुं छे कि गायनेकोमास्टिया सर्जरी पछी तमारे कया कया प्रकारनी जनरल अने स्पेशल केर लेवानी थती होय छे अने गायनेकोमास्टिया सर्जरी पछी रिकवरी माटे नॉर्मली केटलो समय लागे छे। फ्रेंड्स, बिलीव मी, लेटेस्ट टेक्निक्स अने टेक्नोलॉजीनी साथे एक्सपर्ट सर्जिकल हेन्डमां आ सर्जरी एक खूब नॉर्मल सर्जरी छे। लगभग 1.5 कलाकनी आ सर्जरी कम्प्लीट एनेसेसियामां करवामां आवे छे, जेथी ए कम्प्लीटली पेनलेस होय छे। एनेसेसिया रिकवरीमां नॉर्मली 3-4 कलाकनो समय लागे छे अने ત્યારબાદ તમને ડિસ્ચાર્જ આપી શકાય છે। આમ આ એક પ્રકારની ડે કેર સર્જરી છે। ગાયનેકોમાસ્ટિયા સર્જરી પછીની જનરલ કેરની વાત કરીએ તો ઓપરેશનના 3-4 કલાક પછી તમે લિક્વિડ્સ લઈ શકો છો। ઓપરેશનના દિવસે સાંજે તમે લાઇટ ડાયટ લઈ શકો છો અને બીજા જ દિવસથી તમે તમારું રૂટીન નોર્મલ ડાયટ શરૂ કરી શકો છો। ઓપરેશન પછી કોઈ જ બેડ રેસ્ટની જરૂર નથી। બીજા જ દિવસથી તમે તમારી પર્સનલ કેર, લાઇટ વર્ક કે ઓફિસ વર્ક પણ શરૂ કરી શકો છો। અને જો તમે રેગ્યુલર વર્કઆઉટ કરો છો તો 2-3 વીક પછી તમે તમારું વર્કઆઉટ પણ સ્ટાર્ટ કરી શકો છો। સર્જરી પછીની સ્પેશિયલ કેરની વાત કરું તો તમારું કમ્ફર્ટ લેવલ મેન્ટેન થાય તેવી અમુક મેડિસિન અમે સજેસ્ટ કરીએ કે જે તમારે 1-2 વીક માટે લેવાની હોય છે। ત્યારબાદ કોઈ મેડિસિનની જરૂર નથી। સર્જરી બાદ તુરંત તમને એક પ્રેશર ગાર્મેન્ટ આપવામાં આવશે કે જે તમારે 1-1.5 મહિના માટે પહેરવાનું હોય છે। ગાયનેકોમાસ્ટિયા સર્જરી પછીની રૂટીન કેર અને રિકવરીને સમરાઈઝ કરું તો એવું કહી શકાય કે ગાયનેકોમાસ્ટિયા સર્જરી એ ખૂબ નોર્મલ સર્જરી છે, જેના માટે તમારે તમારો અડધો દિવસ સ્પેર કરવાનો હોય છે। તેના સિવાય તમારે તમારા રૂટીનમાંથી કોઈ જ ઓફ લેવાની પણ જરૂર નથી। મેની થેન્ક્સ ટુ રિસેન્ટ એડવાન્સીસ ઇન મેડિકલ સાયન્સ। ટેક કેર, બાય બાય, જય હિન્દ, જય ભારત।